श्रूयतामदेव देवेश स्वामी नारायण प्रभु त्वदीयेनावधानेन कथयिषे शुभकथा ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री गणेशाय नमो नमः ओम श्री नर नारायणाय नमो नमः ओम श्री पवन सुताय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की। हनुमान जी महाराज की। तरेक भक्तों ने जय स्वामी नारायण। हनुमान चालीसा नी अंदर सोलमी चौपाई नी कथा चालू छे। तुलसीदास सोलमी चौपाईमां हनुमानजीना गुणनी वातो करता एम लखे छे के हनुमानजी महाराज तमे सुग्रीव उपर बहु मोटो उपकार कर्यो। किष्कंधानुं राजपद अपावी अने भगवान रामनी साथे तमे मित्रता करावेली छे। भगवान रामनो मिलन कराव्यो। तुमायु उपकार सुग्रीव कीना राम मिलाय राज पद दीन्हा। तमे भगवान साथे मिलन करायुं तो मोटो उपकार कर्यो। અને શાસ્ત્રમાં ત્યાં સુધી વાત લખી છે કે આંગળી ચિંધ્યાનું પણ ફળ બતાવ્યું છે કે કોઈ પણ જીવને ભગવાન તરફ જવા માટે આંગળી ચિંધે રસ્તો બતાવે તો એનું પણ ફળ બતાવ્યું છે। તો હનુમાનજીએ પોતાનું નામ એક સાર્થક કર્યું છે, પોતે સંત છે અને સંતનો ધર્મ જીવને ભવબંધનમાંથી મુક્ત કરી અને ભગવાનની સાથે ભેટો કરાવે આ હનુમાનજી મહારાજ કાર્ય છે ને અહીંયા કને પૂર્ણ કરેલું છે। હવે જુઓ તુલસીદાસ બાર પોતાને હયાતીમાં શાસ્ત્રો લખ્યા છે બાર, એમાં રામ ભગવાનના ચરિત્રો આવે, હનુમાનજીના પણ ચરિત્રો આવે, ઘણા બધા છે। એ બધાએ જો આપણે વાંચી વિચારીએ તો હનુમાનજીના જેટલા ચરિત્રો છે એમાં જોવા મળે કે કેવળ હનુમાનજી એક આ સુગ્રીવને ભગવાન રામ સાથે જોડ્યા નથી, પણ ઘણા જીવોને ભગવાન સન્મુખ છે ને હનુમાનજી મહારાજ કર્યા છે અને હજી કરે છે, કારણ કે હનુમાનજી મહારાજ ગયા નથી, એ હયાત છે, ચિરંજીવી છે, એટલે કાર્ય બંધ નથી કર્યું। ઘણા જીવોને સન્મુખ કર્યા ભગવાનની અને હજી પણ કરી રહેલા છે। એ પછી જળચર જીવો હોય તોય ભલે અને સ્થાવર જીવો હોય તોય ભલે, પણ કોઈ પોતાને મળવો જોઈએ, પોતાના સંબંધમાં આવવો જોઈએ, ગમે તે પ્રકારનો જીવ હોય એને ભગવાન સન્મુખ કરીને મોક્ષનો અધિકારી હનુમાનજી મહારાજ જીવને બનાવે છે। હનુમાનજીના જીવનમાં એક બનેલો આ પ્રસંગ જુઓ। હનુમાન નાટકમાં આ ચરિત્ર છે કે રામાવતાર વખતે જે સમુદ્ર ઉપર જે પાજ બંધાતો હતો, સેતુબંધ એનું જે કામ ચાલી રહ્યું હતું ને,
ત્યારે વાંદરાઓ બધાએ પથરાઓ, મોટા મોટા વૃક્ષો, મોટા મોટા ખડગો આ બધા લઈને આ સેતુની અંદર મૂકે છે. કારણ કે 400 ગાઉનો દરિયો છે, મોટો પાજ બાંધો છે, એટલે તો ખબે ને ઘણું. એટલે વાંદરસના બધી લાગી ગઈ છે, જેને જેમ મળે ને હાથમાં લેતા આવે ને મૂકતા આવે છે, સેતુ બંધાય છે. હવે આ તો 4-5 પથ્થરનું કામ નથી, આ તો પાજ બાંધો છે. આ રીતે પાજ બંધાતા આજુબાજુમાં જેટલા વનો હતા કે પછી જંગલો હતા, એમાંથી જેટલા પથ્થરો મળ્યા, વૃક્ષો મળ્યા, બધા લઈ લીધા. ખૂટ્યા હવે નજીકમાં બધા પથ્થરો ખૂટ્યા, મોટા મોટા વૃક્ષો ખૂટ્યા, એટલે થોડુંક હવે દૂર જવાનું થયું સાધન લેવા માટે. એટલે વાંદરાઓ દૂર ગયા, ત્યાંથી પણ ખડોગો ને પથ્થરાઓ ને ઉપાડીને લાવે છે. એમાં હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આ નાના નાના પથ્થરાઓ લઈ આવીશું, એથી આ પાજનું કામ પૂરું નહીં થાય, જલ્દી કીધી પાજ બંધાઈ જશે. તો આ જલ્દી સેતુ બંધાય એના માટે મારે તો મોટા મોટા પહાડ એના શિખરો લાવવા પડશે, તો જ કામ છે ને એ ગતિમાન થશે. આવું હનુમાનજી મહારાજે નક્કી કર્યું. અને પછી હનુમાનજી મહારાજ દૂર દૂર જઈ પર્વતના શિખરો હોય ઉપર ટોચ હોય એને હનુમાનજી મહારાજ આમ લાવવા લાગ્યા. અને નલ નીલ છે એના હાથ થકી આ કાર્ય થાય છે, તે મુક્તા આવે છે, રામ નામ લખાતું જાય છે અને પાજ બંધાતો જાય છે. છતાં પણ કાર્ય અધૂરું પૂર્ણ ન થયું. હનુમાનજી મહારાજ પછી બહુ મોટો એક વિચાર કર્યો કે હવે તો મોટા મોટા પર્વતો લાવવા પડશે. આવું વિચારીને હનુમાનજી હિમાલયમાં ગયા. એક મોટો પહાડ જોયો હનુમાનજી મહારાજે, વિચાર કર્યો કે આને ઉપાડી જાઉં અને ત્યાંકને મૂકી દઉં, એટલે ઘણો સેતુ આના થકી બંધાઈ જશે. આવો વિચાર કરીને ઉપાડવા જાય તો પહાડ છે ને ઉપડતો નથી, અને એનું નામ હતું ગોવર્ધન. તમે કદાચ કથા સાંભળી હશે કે નહીં સાંભળ્યું, આજે સાંભળજો. મોટો પહાડ આ ગોવર્ધન એને ઉપાડે તો હા અમારો આ પર્વત હલતો નથી. પ્રયત્નો કર્યા પછી હનુમાનજી મહારાજે એટલું જ કીધું કે જો તારે ભગવાનની સેવામાં રહેવું હોય, સેવા કરવી હોય ભગવાનની, તો મારી સાથે ચાલ. અંદરથી અવાજ આવ્યો કે મને ચોક્કસ ભગવાનની સેવા મળશે, મને સ્પર્શ થશે ભગવાનનો, એ કે હું કરાવીશ. હનુમાનજી મહારાજે જવાબદારી લીધી કે હું સેવા તમને અપાવીશ, પણ તમે ચાલો. કે તો ચાલો, જે હનુમાનજી હાથ મૂકે ને ફૂલ જેવો સહવળો હલકો આ પર્વત થઈ ગયો, અને હનુમાનજી મહારાજ આખા પહાડને ઉપાડી પોતાના હાથમાં અને ત્વરિત ગતિથી રવાના થયા છે કે જલ્દી આ પાજની અંદર કામ આવે સેતુબંધમાં, અને જલ્દી મારા ભગવાનનું કાર્ય પૂર્ણ થાય. આવી રીતે હનુમાનજી મહારાજ હિમાલયમાંથી આ પહાડ ગોવર્ધનને ઉપાડી ત્વરિત ગતિથી એ નીકળ્યા છે. અને વ્રજભૂમિ ઉપરથી હનુમાનજી મહારાજ જ્યારે પસાર થાય છે ને, ત્યારે ભગવાન રામ છે સમુદ્ર કિનારે બેઠા છે, આ કાર્ય નિહાળે છે. અને ત્યાંથી ભગવાન રામ આદેશ કર્યો તમામ વાંદરાઓને. કે મારો આ એક આદેશ છે, મારો આ અવાજ જેને સંભળાતો હોય, જે જે દિશામાં મારા સેવકો આ રામ સેતુ માટે જે પહાડ પથ્થર વૃક્ષ લેવા માટે જે જે જગ્યાએ ગયેલા હોય, એ તમામ સેવકોને મારો એક આદેશ છે કે રામ સેતુનું કાર્ય પૂર્ણ થયેલું છે. જેના હાથમાં જેટલો પથ્થરો હોય એ જે સ્થળે પહોંચ્યા હોય ને એ સ્થળે મૂકી અને તત્કાળ અત્યારે ને અત્યારે ત્વરિત ગતિથી સમુદ્ર કિનારે બધાએ હાજર થાવ. ભગવાન રામ આ આદેશ કર્યો છે સમુદ્ર કિનારેથી. અને ચારે દિશામાં જે વાંદરાઓ જે પથ્થર લેવા માટે ગયા એને કાને સંભળાણો, એટલે તમામ એ સ્થળે પથ્થરો છોડીને ભગવાનને સન્મુખ બધા આવવા લાગ્યા.
રામની આજ્ઞા હનુમાનજીના કાને સંભળાણી છે. અને હનુમાનજી મહારાજ તો વ્રજભૂમિ ઉપરથી પસાર થાય, રામનો આદેશ કે જ્યાં પહોંચ્યા હો ત્યાં કને જેના હાથમાં જે હોય ત્યાં મૂકીને મારી પાસે હાજર થાઉં. હનુમાનજી મહારાજ નીચે ઉતર્યા છે વ્રજભૂમિમાં, ગોવર્ધનને ત્યાં મૂક્યો અને હનુમાનજી ચાલતા થયા છે ભગવાનને મળવા માટે. પાંચ ડગલા હાલે ન હાલને ત્યાં અવાજ આવ્યો કે હનુમાન, તમે મને રામની સેવામાં લઈ જતા હતા ને, આ વચને હું તમારી સાથે આવ્યો છું, આવ્યો છું હિમાલયથી, રામના દર્શન કરાવવા લઈ જતા હતા તમે, તો પછી મને અહીંયા મૂકીને તમે ક્યાં ચાલ્યા? મારું કલ્યાણ કેમ થશે? મારી સેવા ક્યારે સ્વીકારશે ભગવાન? ત્યારે હનુમાનજી એટલું જ કીધું કે પર્વતરાજ, અત્યારે હું લાચાર છું, મારા સ્વામીની આજ્ઞામાં હું રહેલો છું, બંધાયેલો છું, મારા સ્વામીનું કાર્ય પૂર્ણ થયું એટલે હવે જરૂર નથી તમારી. પણ હનુમાનજી કે તમે નારાજ ન થાઓ, નિરાશ ન થાઓ, હું તમને એક વચન આપું છું કે એક દિવસ તમારા માટે હું એવો સમય લાવીને ઊભો કરીશ, એવો સંજોગ હું મેળ કરાવીશ કે એક દિવસ સ્વયં ભગવાન છે ને તમારી જરૂર પડશે અને ભગવાન તમારી પાસે દોડતા આવશે, એવો સંજોગ હું પ્રાપ્ત કરાવીશ તમને, જાઓ. પણ અત્યારે તમારી જરૂર નથી, કાર્ય સ્વામીનું પૂર્ણ થયું છે ને એટલે અત્યારે તમને રહેવું પડશે. આટલું હનુમાન કહી સમુદ્ર કિનારે આવ્યા. બધાએ વાંદરાઓ ભગવાનની આજુબાજુ ઊભા છે, ભગવાન એમને કંઈક કહી રહ્યા છે. હનુમાનજી મહારાજ ઊભા તો છે, પણ હનુમાનજી મહારાજ આમ ખિન્ન માનસમાં છે, ઉદાસ છે, અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવી રહ્યા છે. એટલે ઉદાસ હનુમાનનો ચહેરો છે. મૂંઝાયેલા હનુમાનને જોઈને રામ કીધું કે હનુમાન, શું થયું તમને આજે? કેમ આટલા મૂંઝાયેલા છો? હનુમાનજી કે પ્રભુ ક્ષમા કરો, તમારું આ કાર્ય થાય છે સેતુ બાંધવાનું, લંકામાં જવું છે, એ સેતુ બાંધવામાં કામ લાગે ને આવા ઉદ્દેશથી હનુમાનજી કહે છે કે પ્રભુ, હું ગોવર્ધન પર્વતને એ ગિરિરાજને ઉપાડી અને હું લાવતો તો, પણ રસ્તામાં પહોંચું તમારી આજ્ઞા થતાં એમને હું વ્રજભૂમિમાં છોડીને હું ચાલ્યો આવ્યો છું. હું એક તમારો દાસ છું અને દાસની એક ફરજ છે કે દાસની પાસે જે કોઈ આવે ને એને તમારે સુધી એને પહોંચાડવો, લઈ આવો, એક તમારા દાસની ફરજ છે, એ મારું કર્તવ્ય. આજે હું કર્તવ્ય પૂર્ણ કરી શક્યો નથી. ગિરિરાજ રડે છે, મને એનું દુઃખ છે, હું વચન આપ્યું હતું એટલે એ વાતે લઈને હું દુઃખી છું. ભક્તો, હનુમાનજીનું આવું વચન જ્યારે રામ સાંભળ્યું છે ને ત્યારે રામ કહે છે કે હનુમાન, રડવાની જરૂર નથી, આ જન્મે સેવાનો યોગ નહીં થાય, અમને કાર્ય પૂર્ણ થયું છે. પણ જે રીતે હનુમાનજી ગોવર્ધનને વચન આપ્યું ને એમ રામ હનુમાનજીને વચન આપે છે કે જાઓ, આ જન્મે સેવાનો અવસર એમને નહીં મળે, પણ તમને વચન આપું છું કે દ્વાપર યુગમાં અમે ફરી વખત જ્યારે આવીશું ત્યારે એમને સેવા કરવાનો મોકો મળશે. ખાલી સેવાનો નહીં, અમારા દર્શન પણ એમને થશે અને સેવાનો પણ લાભ અમે એમને આપીશું. આ ભગવાન રામ હનુમાનને વચન આપ્યું. અને સમય ગયો, કામ કાર્ય પૂર્ણ થયું, અવતાર કાર્યને ભગવાન જ્યારે સાકેત ધામમાં ગયા, પાછો જ્યારે ભગવાન આ લોકમાં લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ રૂપે આવ્યા, ત્યારે આ ગોવર્ધનને સેવાનો મોકો આપ્યો. હનુમાનજી મહારાજ આનંદિત રાજી થઈ ગયા અને આ આદેશ હનુમાનજીએ ગોવર્ધનને સંભળાવ્યો, એ પણ હર્ષ વિભોર થઈ ગયા અને એ સમયની રાહ જોઈને બેઠા હતા આ પર્વતરાજ. અને સમય થયો
કૃષ્ણ રૂપે ભગવાન આવ્યા. એ વૃંદાવનમાં ઇન્દ્રને ગર્વ હતો કે હું બધાનો સ્વામી છું, હું વરસાદ કરું છું એટલે મારી બધા પૂજા કરે છે. એનું માન એ હણવા માટે ભગવાન કૃષ્ણ છે એ ગર્વખંડનની લીલા નિમિત્તે એ ગિરિરાજ ગોવર્ધનને જુગો સુધી ભક્તો વર્ષો વર્ષ અન્નકૂટ જમતા અને પૂજતા કરી દીધા. આ લીલાના માધ્યમથી ભગવાન ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને ગોવર્ધનની પૂજા ચાલુ કરી ઇન્દ્ર કૃપયમાન થયો અને 12 મેઘોને આજ્ઞા કરી જળ બંબાકાર ગોકુળમાં કરી દીધો અને બધાએ ભગવાન કૃષ્ણને કીધું કે તમારા કહેવાથી આવું કર્યું, ઇન્દ્ર કૃપયમાન થયો છે, હવે બચાવો. ત્યારે ભગવાન એટલું જ કીધું કે ચાલો જેની પૂજા કરીને એ આપણી રક્ષા કરશે. ને પછી ભગવાન આવ્યા, પોતાની ટચલી આંગળીમાં ગોવર્ધનને ધારણ કર્યો અને વ્રજવાસીઓને ભગવાનને સુખ આપ્યું. પછી તો 7 દિવસ સુધી ભગવાનને ટચલી આંગળીમાં ધારણ કરી પર્વતને ધન્ય બનાવ્યો. એની તળેટીમાં ભગવાન અનેક લીલાઓ કરી, વાછડાઓ ચાર્યા, ગાયોને ચારી અને ભાત ભાતના વૃક્ષો, ભાત ભાતના ફળો બાલમિત્રો સાથે ભગવાન જમ્યા. ભાગવતમાં એમ લખાણ્યું કે કોઈ અંગ ગોવર્ધનનું એવું નહોતું કે ભગવાન કૃષ્ણ એના મિત્રોને ગાયો એના કામમાં ન આવ્યું હોય. એક એક અંગ ભગવાન ભગતના ભગવાનના ભગત કે ગાયોની સેવામાં કામ આવ્યું. આવી રીતે આ ગોવર્ધનને ભગવાનની સેવા કરવાનો મોકો મળ્યો ને ભગવાનની ભગવાનનું સાનિધ્ય મળ્યું, એનું જો કોઈનું કારણ હોય તો એ છે હનુમાનજી મહારાજ. એની કૃપા થઈ ભગવાન ભેળા થયા. હનુમાન નાટકમાં આ ચરિત્ર છે. આવી રીતે હનુમાનજી મહારાજ એકની અનેક જીવો, સ્થાવર જીવો હોય કે જળચર જીવો હોય, જોગમાં આવે એને ભગવાનની ઓળખાણ કરાવે અને ભગવાન સુધી લઈ જઈ અને એમનું કલ્યાણ હનુમાનજી મહારાજ કરે છે. ખરેખર સાચા સંતોનું ઉદાહરણ હનુમાનજી મહારાજે પૂર્ણ કરેલું છે. ભક્તો, આવી રીતે આ 16મી ચોપાઈ તુલસીદાસ હનુમાનજી મહારાજને એમ કહે છે કે ગુરુદેવ, તમે સુગ્રીવ ઉપર ઉપકાર કરી રામ સાથે મિલન કરાવી કિસ્કંધાના તમે રાજા બનાવ્યા રૂપ, એનો મોટો ઉપકાર કર્યો. ત્યાર પછી 17મી ચોપાઈમાં તુલસીદાસ એક કથા બતાવે છે કે આવી રીતે એક નહીં અનેક જીવો ઉપર, તો હવે કેના ઉપર ઉપકાર કર્યો? એની વાત તુલસીદાસ 17મી ચોપાઈમાં કહે, તુમાયો તુમારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના, તુમારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના, લંકેશ્વર ભય સબ જગ જાના. 17મી ચોપાઈનો અર્થ તુલસીદાસજી કરે છે કે હનુમાનજી, તમારી સલાહ, તમારો પરામર્શ, તમારો વિચાર લંકાવાસી વિભીષણ માન્યો તો એ લંકાનો રાજા બન્યો. આ વાત હું એકલો નહીં, સબ જગ જાના, સારું જગત જાણે છે કે તમારો મંત્ર, તમારો ઉપદેશ વિભીષણ સ્વીકાર્યો, માન્યો તો એ લંકાનો રાજા થયો. આખી દુનિયા આ વાતને જાણે છે. હવે પ્રસંગમાં આપણે દ્રષ્ટિપાત કરીએ કે કઈ રીતે આ કાર્ય સંભવિત થયું, તો સીતા શોધમાં હનુમાન લંકામાં આવ્યા. ગરોગર સીતાની શોધ હનુમાનજી મહારાજ કરી રહ્યા છે. આવી રીતે શોધ કરતાં કરતાં એક શેરીથી બીજે શેરી, ત્રીજે શેરી, આ રીતે તમામ ઘરોમાં હનુમાનજી જાય, સીતાને જુએ પણ ક્યાંય દેખાતા નથી. એમાં ઘર જોતાં જોતાં એક ઘર ઉપર હનુમાનની દ્રષ્ટિ પડી કે
એ ઘરની ચારે બાજુ ભગવાનના નામના ચિહ્નો છે, આખું અંકિત મકાન. અને આશ્ચર્ય હનુમાનને જોવા મળ્યું, ઘરમાં દીવો બળતો હતો, તુલસીનો ક્યારો છે અને ઘરમાંથી રામ નામનો અવાજ આવે છે. એટલે હનુમાનને આશ્ચર્ય થયું કે આ રાક્ષસ નગરી ને એમાં મારા સ્વામીનું નામ લેનાર એ કોણ, દીવો બળે છે ને ઘરમાં તુલસીનો ક્યારો. એટલે આ ચિહ્ન ઉપરથી હનુમાનજી નક્કી કર્યું કે કોઈક આ ભગતનું ઘર છે. ભવન એક પુની દીખ સુહાવા, હરિ મંદિર તહ બિન બનાવા, લંકા નિશી ચરની કરની વાસા, યાં કહાં સજન કરબાસા. હનુમાનજીને આશ્ચર્ય થાય છે. ભવન ફરતા ફરતા જોયું ને એક મંદિર દેખાણું આ લંકાની અંદર. હનુમાનજી વિચાર કરે કે લંકા નિશીચર નિકર નિવાસા, આ લંકા એ રાક્ષસોની નગરી છે, રાક્ષસો સિવાય કોઈ ન રહે, તો અહીંયા કહાં સજ્જન કરબાસા, કે આવી નગરીમાં એક સજ્જન ભગત એ ક્યાં આવીને રહે છે. હિંમત કરીને હનુમાનજી ઘરમાં ગયા તો આ બાજુ વિભીષણ સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી નાઈ ધોઈ જે ઘીનો દીવો બળે છે એના અંજવાળે બાજુમાં બેસી અને રામ નામનું સ્મરણ કરે છે, માળા કરે છે. હનુમાનજી ગયા, બે હાથ જોડીને કીધું છે કે હે સજ્જન, સારી લંકામાં અસુરો રહે છે અને એમાં તમે એક સજ્જન, એક ભગવાનના ભગત કોણ છો તમે? ત્યારે વિભીષણે પોતાનો પરિચય હનુમાનજીને આપ્યો છે. ત્યારે વિભીષણને પણ મનમાં એક કુતૂહલ જાગ્યું કે કોઈ દિવસ મને આવા વ્યક્તિની ભેટ લંકામાં થઈ નથી, આવો પ્રશ્ન પૂછનાર આજે. તો વિભીષણે સામે પ્રશ્ન કર્યો કે તમે કોણ છો? ત્યારે હનુમાનજી કીધું કે હું રામદૂત હનુમાન છું. અને હનુમાન શું આવું નામ જ્યારે વિભીષણે સાંભળ્યું ને ત્યારે હર્ષ ગેલા થઈ ગયો. ઓહો, આ તો રામના ભગત મોટા મુખ્ય પ્રધાન સેવક હનુમાન તમે? કે હા હું છું. અને હર્ષ ગેલા થયા. વિભીષણ હાથ પકડી લીધો હનુમાનજીનો અને હનુમાનજીને પોતાના ઘરની અંદર લઈ ગયા અને દર્ભનું આસન આપી બેસાડ્યા અને વિભીષણ પગ પકડી લીધા હનુમાનજી મહારાજના, પગ પકડીને કીધું કે હે ભક્તરાજ, હે હનુમાનજી, તમે મારી ઉપર કૃપા કરો, દયા કરો. જેમ તમે સુગ્રીવ ઉપર દયા કરીને, મેં સાંભળ્યું છે કે તમે સુગ્રીવ ઉપર દયા એવી કરી કે રામની સાથે મિલન કરાવી દીધું ને, બસ આ દાસ છે ને એ જ યાચનામાં આટલા દિવસ રહેલો છે કે મારી પણ વિનંતી છે કે સુગ્રીવની પેઠે મને પણ રામનો દાસ કરો, રામની સાથે મને મિલન કરાવી દો. વિભીષણે આવી માગણી કરી. હનુમાનજી કહે છે તમારી ઈચ્છા પૂરી થશે, સમય આવશે ને ત્યારે. વિભીષણ કહે છે કે હનુમાનજી, તમારા વચનમાં મને વિશ્વાસ છે, પણ એક શંકા કે રામ મારો સ્વીકાર કરશે? શું કીધું? કે રામ મારો સ્વીકાર કરશે. ત્યારે હનુમાનજી એટલું જ બોલ્યા છે કે વિભીષણ, સુનાહુ વિભીષણ પ્રભુ કે રીતી, કરહી સદા સેવક પર પ્રીતિ. શું કીધું? કે વિભીષણ સાંભળો,
મારો ભગવાન રામ છે ને એની રીત કેવી છે કે કરહી સદા સેવક પર પ્રીતિ. જે સેવક થાય ને, જે શરણાગતિ થાય ને, તો ભગવાન સદા એની ઉપર પ્રીતિ કરે છે, પ્રીતિ કરે છે. હનુમાનજી મહારાજ એટલું જ કીધું કે વિભીષણ તમે શરણું સ્વીકારો તો ભગવાન છે ને તમારો સ્વીકાર કરશે ને હંમેશા તમને પ્રેમ કરશે. અને એ વખતે રામકથા સંભળાવીને પૂર્ણ રીતે દીક્ષિત આ વિભીષણને હનુમાનજીએ કરેલા છે. રામકથા સંભળાવી અને રામના ભગત પૂર્ણ રીતે કરેલા છે. રામને મળવા માટે હવે તાલાવેલી વિભીષણને જાગી હનુમાનજીને કહેવા લાગ્યા કે મને હવે રામ દર્શન કરાવો, મારાથી રહી શકાતું નથી, મને એક તલપ જાગી છે એના દર્શન કરાવો. ત્યારે મારુતિ કહે એક કામ કરવું પડશે, મારું એકની દસ કરીશ પણ મને રામના દર્શન કરાવો. હનુમાનજી શરત મૂકી. તબ હનુમંત કહા સુનુ ભ્રાતા, દેખી ચલવું જાનકી માતા. હનુમાનજી કે તમે મને માના દર્શન કરાવો, હું તમને બાપના દર્શન કરાવીશ. રામાયણમાં સુંદર કાંડમાં તુલસીદાસ આ પ્રસંગ લખ્યો કે વિભીષણજી તમે મને માતા બતાવો, જાનકી ક્યાં છે, અહીંયા આવ્યા છે, ઓલો તમારો ભાઈ રાવણ ઉપાડીને લાવ્યો છે, તો મારી મા જાનકી ક્યાં છે. પહેલાં દર્શન માતાના તમે કરાવો તો પિતાના દર્શન હું તમને કરાવીશ. ત્યારે વિભીષણ કહે કે જાઓ અહીંયાથી, અશોક વાટિકા નામનો એક ઉદ્યાન છે, બગીચો છે, એ અશોક વાટિકામાં મા જાનકી રહે છે. એડ્રેસ મળી ગયો. હનુમાનજી ઉપડ્યા. જતા જતા હનુમાન એટલું કીધું કે કાર્ય પૂર્ણ કરીને જ્યારે પાછો વળીશ ને ત્યારે હું તમને સાથે લેતો જઈશ, પછી શું ઘટના ઘટી પછી જોઈ. હનુમાનજી વચન આપ્યું કે પાછો વળીશ ત્યારે તમને લેતો જઈશ અને ભગવાનના હું તમને દર્શન કરાવીશ. આમ કહીને હનુમાનજી અશોક વાટિકામાં આવ્યા, મા સીતાને મળ્યા, રામનો સંદેશો આપ્યો. હનુમાનજી પાછા વળ્યા, વચન આપ્યું તું એના ઘરે આવ્યા. વિભીષણને કીધું કે ચાલ હું તને હવે રામના દર્શન કરાવું છું. ત્યારે વિભીષણ કીધું છે કે હે હનુમાનજી, હું રાક્ષસ રાજ રાવણનો નાનો ભાઈ છું અને મારો એ ભાઈ રામનો મોટો અપરાધ કરેલો છે, સીતાને હરીને લાવેલો છે, મોટો અપરાધ કરેલો છે. અને પાછા તામસ તનુ કછુ સાધન નાહી, પ્રીતિ ન પદ સરોજ મન માહી. ભગવાનમાં કેમ પ્રીતિ કરવી, એને ચરણની કેમ ઉપાસના કરવી, એ તો અમને આવડતી નથી, અમે તો તામસ વૃત્તિના રાક્ષસો છીએ, અધમ છીએ. તો મને હજી મનમાં એમ થાય છે એ તો હું એક અપરાધી ભાઈ અપરાધી છું, પાછા તામસ વૃત્તિના રાક્ષસો, તો ભગવાન સ્વીકાર કરશે આવો મને? ફરી પ્રશ્ન કર્યો. ત્યારે હનુમાનજી મહારાજ બહુ સુંદર અદ્ભુત પોતાની આત્મક વાત કરી હો કે વિભીષણ સાંભળ. પ્રાત લેહી જો નામ હમારા, તેહી દિન તાહી ન મિલે આહારા. કેટલી અદ્ભુત વાત કરી કે વિભીષણ સાંભળો, અમે કેવા છીએ, તું કહે છે ને અમે અધમ છીએ તામસ વૃત્તિના, તો અમે કેવા છીએ? પ્રાત લેહી જો નામ હમારા, અમે કેવા છીએ કે સવારે ઉઠીને ભૂલે ચૂકે કોઈક અમારું જો નામ લઈ લે ને તો એ નામ લેનારને આખો દિવસ ખાવાનું ન મળે. તેહી દિન તાહી ન મિલે આહારા, આખો દિવસ એને ખાવાનું ન મળે, એવા અમે વાંદરાઓ બધા અધમ છીએ. છતાંય જો અમારા જેવા અધમનો રામ સ્વીકાર કરે તો તમારો કેમ ન કરે?
તમારો ચોક્કસ રામ સ્વીકાર કરશે, મને ખાતરી છે. કારણ કે ભગવાન છે એ જાતિ પાતિ કુલ ધર્મ બડા, એ ભગવાન જાતિ પાતિ કોઈ જોતા નથી, એ તો ધર્મને ભક્તિને જોવે છે, એના હૃદયમાં રહેલી ભક્તિને જોવે છે. સબરીને યાદ કરી હનુમાનજી કે ભીલ જ્ઞાતિની હતી, એઠામ બોર ભગવાન એના જમ્યા છે, એના હૃદયમાં ભક્તિ હતી, એટલે માટે રામ જરૂર તમારો સ્વીકાર કરશે. પણ જાઓ અત્યારે નહીં, સમય આવશે ને ત્યારે તમે સામેથી રામને શરણે જજો અને શરણાગતિ સ્વીકારજો, દાસ થઈ જજો. પણ જે તે માગતા નહીં બીજું, આટલું હનુમાન કહી અને ત્યાંથી પાછા રામની પાસે આવ્યા છે. અને જ્યારે સમય આવ્યો ને ત્યારે જ્યારે રાવણે બિભીષણને જાકારો આપ્યો અને રામની પાસે જ્યારે બિભીષણ આવ્યા છે ત્યારે બિભીષણ ભગવાનની પાસે આવીને એટલું જ કીધું કે હે પ્રભુ, આજથી હું તમારે શરણે આવ્યો છું, આજથી હું તમારો છું. આમ જ્યારે કીધું ને ત્યારે રામ કહે છે કે બિભીષણ, આ શબ્દો તારા નથી પણ મારા સેવક હનુમાનના છે, આ શીખાયેલા શબ્દો તારા નહીં પણ હનુમાનના છે. હા પ્રભુ, હનુમાનને આજ્ઞા કરી હતી, મને આવું શીખવાડ્યું છે, આજથી હું તમારે શરણે છું, સહાય કરજો. તરત જ ભક્તજનો ભગવાન રામ સમુદ્ર કિનારે પડાવ નાખ્યો છે, સમુદ્ર કિનારે પથ્થરની શિલા એની ઉપર બિભીષણને બાહુડો પકડીને બેસાડી સમુદ્રના જળથી અભિષેક કર્યો અને રેતીથી રાજ તિલક કરી અને કહી દીધું કે વિભીષણ જા, આજે હું તને લંકાનો રાજા જાહેર કરું છું. જ્યારે બિભીષણ આવ્યા ને ત્યારે રામ એટલું બોલ્યા હતા કે આવો લંકેશ, ભગવાન એટલું બોલ્યા, આવી ભવિષ્યનું જાણે છે, રાજા નહોતા છતાં આવો લંકેશ આવો કહીને આવકાર આપ્યો અને એ જ વખતે રાજ તિલક કરી આપ્યું અને ભગવાનને લંકાનો રાજા ઘોષિત કર્યો અને એટલું કીધું ઉપરથી કે કદાચ વિભીષણ યુદ્ધમાં મારી હાર થાય અને કદાચ હું તને જો રાજા ન બનાવી શકું ને તો મારો અયોધ્યાનો રાજ હું તને આપી દઈશ, પણ તું રાજા એ રાજા રહીશ. પણ આવું થયું નહીં, લંકા ઉપર ભગવાન રામે વિજય મેળવ્યો અને વિભીષણ લંકાના રાજા થયા. એટલે તુલસીદાસ કહે છે કે હનુમંત, તમારો મંત્ર વિભીષણ માન્યો તો એ લંકાનો રાજા થયો, આ વાત સારી દુનિયા જાણે છે. તમે સુગ્રીવને, વિભીષણને, સ્થાવર જીવોને આવી રીતે તમે ભગવાન સન્મુખ કરેલા છે. ભક્તો, હનુમાનજીનું આ કાર્ય છે કે કેવળ રાજ ધન સંપત્તિ નથી આપતા જીવોને, પણ સાચા અર્થમાં ભગવાન આપે છે. એટલે 17મી ચોપાઈમાં તુલસીદાસે લખ્યો કે તુમારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના, તમે લંકાના રાજા થઈ ગયા. હનુમાનજી કહ્યું એ પ્રમાણે કર્યું તો દુનિયા આખી જાણે છે કે હનુમાનજી થકી તમને ભગવાન રામની ઓળખાણ થઈ. આવી રીતે વિભીષણને રામ સન્મુખ કર્યા. ત્યાર પછી હવે એક હનુમાનજીના બાલચરિત્રને યાદ કરવા માટે 18મી ચોપાઈમાં એક હનુમાનનું બાલચરિત્ર કે હનુમાનજીમાં તમે નાના હતા ત્યારે શક્તિ કેવી હતી એની કથા આવતીકાલે સાંભળીશું. અત્યારે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માદ્વજમ વાસુદેવ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય.